રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરો તેમજ આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર આવેલ ફાર્મોસોન પ્લાસ્ટિક કારખાનામાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને સતર તોડીને અંદર જઈને અંદાજે રોકડ રકમ, કોમ્પ્યુટર સ્પેરપાર્ટ તથા અન્ય સામગ્રી તથા પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને 50-70 હજાર રૂપિયાની ચોરી થયાનો અંદાજ હોય. આજ કારખાનામાં એકાદ વર્ષ પહેલાં પણ ચોરી થઈ હતી અને ગતરોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરી થયાની ચોરીની ધોરાજી પોલીસ મથકે જાણ કરતાં ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્યારે આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ વધુ હાથ ધરી છે. મારું નામ કેવિન વિનોદરાય અંટાળા છે. મારા કંપનીનું નામ ફાર્મસન પ્લાસ્ટિક છે. અહીંયા ગઈ સાલ પણ ચોરી થયેલી, અમે પોલીસ ફરિયાદ કરેલી અને આ સાલ આજની તારીખે અહીંયા ચોરી થયેલ છે પછી અને મુદ્દામાલ 50,000-60,000 જેવો અમે અહીંયા નુકસાન કરેલ છે તથા અમારી પ્રોપર્ટીને પણ નુકસાન થયેલ છે. તે બાબતે અમે આ વખતે પણ પોલીસને ફરિયાદ જણાવેલી છે. શું શું લઈ ગયા? અહીંયા કોમ્પ્યુટર લઈ ગયા છે, બાકી પ્રોપર્ટી નુકસાન કરેલી છે અને નાની મોટી તોડફોડ છે. રોકડ રકમ 17-18 હજાર રૂપિયા જેવી છે તથા કોમ્પ્યુટર ગયું જે 20-25 હજાર રૂપિયાનું આશરે ગણીએ છીએ અમે. કૌશલ સોલંકી, આઝાદ ન્યૂઝ, ધોરાજી.